દુર્જનસિંહ રાણાજીને ઘણા ઓરતા હતા, પોતાના દીકરાનું મોં જોવાના, એને ખોળામાં રમાડવાના, રાણાકટ જેવા અભરે ભર્યા રાજ્યની લગામ એના હાથમાં સોંપીને જવાના. પણ ના, ઉપરવાળાને આ મંજૂર નહોતું. રાણી સાહેબની કુખે સંતાન જન્મે એ પહેલા તો એ પ્રભુને વહાલા થઈ ગયા. હા, રાણાજીના જીવતા અને રાણાજીની આંખો મીચાયા બાદ તમે રાણાગઢની એટલી વફાદારીથી સેવા કરી છે કે આજુબાજુના નાના મોટા ભાયા તો ગીધની જેમ ટાપીને બેઠા હોવા છતાંય તમે રાણાગઢની એક કાંકરી પણ ખરવા નથી દીધી. બસ, ભગવાનની વફાદારીની લાજ રાખી બા સાહેબની કુખે દૂધમલ જેવો દીકરો દે. બા સાહેબને પિયરથી ક્યારે સારા સમાચાર આવે એની વાત જોતો જ હું બેઠો છું. હા, એવું તો પ્રભુની પાસે હું પણ ઈચ્છું છું, પણ વિધિના લેખ આપણે થોડા લખીએ છીએ રણમલજી. ધારો કે બા સાહેબને ત્યાં દીકરો નહીં ને દીકરી અવતરી, તો તમે ફિકર ચિંતા નહીં કરતા હો રણમલજી? નજીકમાં નજીકનો ભાયા તો હું જ છું ને, રાજની લગામ હું સંભાળી લઈશ. એની લગામ પણ ઉપરવાળાના હાથમાં છે દુર્જનસિંહ. ભગવાને તમારી પ્રાર્થના સાંભળી, તમને દીકરો અવતર્યો છે, રાણાગઢને ગાદી વારસ મળ્યો છે. તું તો બહુ સારું, મને જલ્દી મોડું બતાવો. શું થાય છે બાસુ? ઝટ 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 મારા દીકરાનું મોડું બતાવો. જમના જી, જલ્દી વૈદ્યરાજને બોલા. બા સાહેબ, રાજબા, મારા દીકરાને રણમલભા, બા સાહેબ નું મોત એ રાણાગઢ માટે ન પુરાય એવી ખોટ છે, પણ પ્રભુની ઈચ્છા સામે આપણું થોડું કઈ ચાલે છે. ચાલો ત્યાં. અરે હા, કુંવરભાની પધરામણીનો સંદેશો મોકલાવવાનું ભૂલતા નહીં, હું જરૂર આવીશ. ભલે. સાથીઓ, રાણાગઢ નો કુંવર કોઈ પણ ભોગે બચવો ન જોઈએ. ચાલો. હા,
તો જલ્દી ભગાવ, કોઈ આપણો પીછો કરી રહ્યું છે. ઘટના કુંવરને જીવતો રાખવો હોય તો સોંપી દે એમને. કોણ છો તમે? લૂંટારુઓ કોઈ દી પોતાનું નામ નથી બતાવતા. ચાલ સોંપી દે. ભગવાન તારી રક્ષા કરે બેટા. હાલો પાટવી, હાલો. કરણના બાપુ, રાજપૂતાણી રાણાગઢના રાજકુંવર પધાર્યા છે. બા સાહેબ તો કયા, પણ મને ખુશી એ વાતની છે કે જતા જતા રાણાગઢની રાજગાદીને શોભાવે એવો વારસ આપતા ગયા. દુર્જનસિંહ પધારો, પધારો. જુઓ, રાણાગઢ નો વારસદાર છે ને કલૈયા કુંવર જેવો. હા, લઈ જાઓ. રાજપૂતાણી, સારું થયું તમે હેમખેમ પોગી ગયા, પણ આપણું કારણ ક્યાં? આપણું કારણ ક્યાં છે રાજપૂતાણી? આપણો કારણ ક્યાં છે રાજપૂતાણી? રાજબીજ ને બચાવવા સારું મેં આપણા ઉગતા છોડનો ભોગ આપી દીધો કરણના બાપુ. એટલે અમે અહીં આવવા સારું નીકળ્યા, ત્યાં રસ્તામાં કેટલાક હથિયારબંધ માણસો અમારા વેલડાને ઘેરી લીધું, પડાવ્યો અને ઠાર મારીને મારી પાસે કુંવરની માંગણી કરી. અને મેં રાજબીજ ને બચાવવા સારું આપણા કરણને હુમલાખોરોના હાથમાં સોંપી દીધો. ધન્ય છે રાજપૂતાણી, ધન્ય છે તમને. તમે તમારી વર્ષોની વફાદારીને આજે વધુ ઉજળી કરી દેખાડી. સાથીઓ, આપણે રતનને બદલે રેતી ઉપાડી લાવ્યા છીએ, માણેકને બદલે મગતરૂ ઉપાડી લાવ્યા છીએ, રાજકુંવર ને બદલે ઓલા હરામખોર રણમલના દીકરાને ઉપાડી લાવ્યા છીએ. દરબાર, પોતાના દીકરાને મોતના ખપ્પરમાં ધકેલી દેતા રાજબાનો જીવ કેમ ચાલ્યો હશે? હવે આપણે એના બાળકનું શું કરશું? એ ભલ કમજોત ને તું અટાણે ને અટાણે નદીમાં ફેંકી દે. જો તું જીવી જઈશ તો મારી દયાથી, અને મરી જઈશ
તો તારા નસીબ વિજયગઢ રાજની રૈયત અને યાદ પાડવો. તમે તો જાણો છો કે દર દોરતાની આઠમ ને દિવસે સુરતના ખૂણે ખૂણે અસંખ્ય ભક્તજનો માંબાને ચુંદડી ચડાવવા માટે આવે છે. પણ માંબાને સૌથી પહેલી ચુંદડી ચડાવવાનો અધિકાર આજથી 80 વર્ષ પહેલા મારા વડવા ઠાકોર લખધીરસિંહજીએ એમના જમાનાના બાંધણીના અજોડ કારીગર માધવજી રંગરેજને સોંપ્યો હતો. આજે પણ વિજયગઢની અંદર માધવજી રંગરેજના કુટુંબના 21 ખોડાઓ છે અને 21 ખોડાઓમાંથી જેમની ચુંદડી ઉત્તમ હોય છે એમની ચુંદડી સૌથી પહેલી મા અંબાને ચડે છે. આજે પણ રિવાજ મુજબ એમના કુટુંબીઓએ બનાવેલી આ ચુંદડીઓની હરીફાઈમાં જેમની ચુંદડી ઉત્તમ હશે એમને સૌથી પહેલી ચુંદડી ચડાવવાનો અધિકાર મળશે. રામજીભાઈ, છેલ્લા 20-20 વર્ષોથી પહેલી ચુંદડી તમારી ચડતી આવી છે, પણ આ વખતે મેં એવી ચુંદડી બનાવી છે કે સૌ દંગ થઈ જશે. ભલે ભાઈ. આ ચુંદડીનો બનાવનાર બીજો કોઈ નહીં, રામજી જ હોવો જોઈએ. જી હજુર. શાબાશ રામજી, શાબાશ. છેલ્લા 20-20 વર્ષથી તું તારા કુટુંબીઓના 21 ખોડાઓમાંથી તીરની જેમ સ્વસર્વ નીકળી જાય છે. એ તો હંધી માતાજીની કૃપા છે ઠાકોર સાહેબ. વાહ રામજી વાહ, તારો આ વિવેક જ તારા કસબમાં અજોડતા ભરી દે છે. પણ મને દુઃખ એ વાતનું છે કે ભગવાને તારા પછી તારી કળાનો વારસ નથી દીધો. ભગવાને તને જો દીકરો દીધો હોત તો તારી કળા વાંજણી ન રહેત. વિધિએ મારા લલાટે એવા જ લેખ લખ્યા છે હજુર. લે ભાઈ, તારા હાથે જ માતાજીને સૌથી પહેલી ચુંદડી ચડાવી દે. કોણે આવા ફૂલ જેવા કુમળા બાળકને નદીમાં વહાવી દીધું હશે? મને લાગે છે, મને લાગે છે માં અંબાએ વિજયસિંહ ઠાકોરના અંતરના પડઘાને સાંભળ્યો હશે. હવે હવે મારી કલા વાંઝણી નહીં રહે. હવે મારી કલાનો સાચો વારસદાર મળી ગયો છે. હવે મારી કલા વાંઝણી નહીં રહે. દીકરા ગોપાલ, જેમ એક જન્મેલા બાળકના મનનું પોત ઉજળું અને ડાઘ વગરનું હોય છે, એ જ પ્રમાણે બાંધણીનું પોત પણ ઉજળું અને ડાઘ વગરનું હોય છે. હા બેટા. અને ત્યાર પછી જેમ મા બાપ પોતાના સંસ્કારની છાપ બાળકના મન પર પાડે, એ જ પ્રમાણે બેટા આ બીબાની છાપ આપણે આ બાંધણીના પોત પર છાપવી પડે છે. લે છા બેટા. એ જરા જોશથી. શાબાશ બેટા પ્રતાપ, શાબાશ. રાણાગઢની રાજગાદીને શોભાવે એવો તું બહાદુર થઈ ગયો છે. આજે જો મારા માલિક રાણાજી હોત તો તને જોઈને એમની છાતી ગર્વથી ફૂલી ન સમાત. સાચી વાત છે રણમલભા, તમે પ્રતાપને એવો પલોટ્યો છે કે દરેક બાબતમાં પાવર તો થઈ ગયો છે. હા
ને એટલે જ રાજ્યની લગામ એના હાથમાં સોંપી દઉં એવી મારી ઈચ્છા છે. કરણના બાપુ, પણ મારી ઈચ્છા એવી છે કે આવતા નોરતાની આઠમે માં અંબા ભવાનીની પૂજા કર્યા પછી જ પ્રતાપ રાજની લગામ સંભાળે. ભલે રાજપૂતાણી, ને આમે આઠમની આડે હવે ક્યાં જાજાદી બાકી છે? વાહ બેટા વાહ, વાહ વાહ. બેટા ગોપાલ, મેં વર્ષોથી જોયેલા શમણાને તે આ ચુંદડીમાં મળી દીધા છે. તારો આ કસબ, તારો આ કસબ તો મારાથી સવાયો છે દીકરા. આ હંદુએ આપના આશીર્વાદથી છે બાપુ. મને વિશ્વાસ છે ગોપાલ કે આ વર્ષે આઠમની ચુંદડી વિજયસિંહ ઠાકોર તારી જ પસંદ કરશે. બાપુ, તો આપની આપેલી વિદ્યા ફળશે. મારા તને આશીર્વાદ છે બેટા. વાહ ઢોલા વાહ, અરે ઢોલા હો ઢોલા, વાહ ઢોલા વાહ. આજ તો તને એવો ચિતરું કે મારા ભેરું ગોપાલ ને એમ થઈ જાય કે આ મેપો મારો હાથીનો માવત છે, પણ ચિતરવામાં તો રંગરેજ થી ચડી જાય એવો છે. હાજર હરકો ઉભો રે, તને મારું નો મેળ કરી દઈશ. ડોલા હો ડોલા, આ વાહ ઢોલા વાહ. એ મેપા, આ શું ચકડા ભમરડા ચિત્ર્યા છે? અરે ભાઈ, ચકડા ભમરડા નથી કરતો, આ તો આઈટમના ઉત્સવ માટે મારા ઢોલાની હુંઢ ચિત્રો છો. હુંઢ? હા, તો મને દે આ ઢોલાની સૂંઢ, હું ચિત્રી આપું. એમ? આ તો જરાક પાણે તો આવ, અને આ હુંઢું ચિત્રતા તને જેવી આવડે ને એવી તો મને ક્યાંથી આવડે. પણ એ મોંઘી, આ કોકદીક મારી હુંઢે ચિત્રી દે ને, એ આમ બરોબર ચિત્રવા જેવી છે. હવે મોંઘો રે મોંઘો, હમણાં અમારો બાપ આવી પૂછશે ને તો એની તલવારની અણીથી તને આખો ને આખો ચિત્રી નાખશે. હવે જા જા, જ્યાં સુધી મારો આ ઢોલો છે ને એ મારી પડકે ઉભો છે ને, ત્યાં સુધી તારો બાપ તો છું, એના બાપથી હું નથી બીતો. આ મારા ઢોલા પાસે તો આવડી મોટી હુંઢ છે, તારા બાપ પાસે હુંઢ છે? હવે એવા હુંઢ વગરના રાણી વાતના ચોકીદાર કૂતરાને તો મારો આ ઢોલો છે ને એ આમ હુંઢમાં લઈને આમ ફેંકી દે. હા બેપા, મોઢો સંભાળીને બોલ, કૂતરા કૂતરા કોને કહે છે? તમને તો કઈ કૂતરા થોડા કહેવાય, આ તો બેયનું કામ ચોકીદારીનું રહ્યું ને એટલે. બાકી તમે તો ચોકી તમરાટ, જિલ્લોમાં જમાદાર. હા તો ઠીક, બાકી મને કૂતરો કીધો છે તો વાંઢી નાખી. ઢોલા છોડી દે, છોડી દે. અરે શાબાશ, છોડી દે, છોડી દે. આ ઢોલા વા, સારા નાલાયક, આ હાથીના પેટનાને કહી દે કે મારી અરે અડપલા ન કરે, નહીં તો પૂંછડું ઝાલીને ઘા કરીશ ને તો 10 ખેતરવાર ફેંકી દઈશ. એને ખબર નથી મારું નામ જીલુભા દરબાર. એને કહી દે મારો કાયદો બહુ કડક છે. શું કડક છે? કાયદો. એ ઢોલાભાઈ, એનો કાયદો જ કડક છે. આ દઈ દો, એનું દાંતડું આપણે નથી જોઈતો. એને ટીંડોળા કાપવા કામ લાગશે. આ દઈ દો, લાવ લાવ લાવ. વાહ ઢોલાભાઈ, વાહ. આ લ્યો, લઈ જાઓ. સારું થયું એક જ હતી. એ છોડી, ખબરદાર જો માવતારે વાત કરી છે તો. હાલ હારે આગળ થા, હા કોરીમાં વાટ જો હાલ. અરે પણ જાતા જાતા ઓલી મારી પીછી તો દેતી જા, હું મારા હાથે હુંઢ રંગી લઈ. હા લાવ, અને પાછી વળજે હો, એ આ મારી હુંઢ રંગવા. આ કેટલી વાર કીધું કે આ ઘરેના મને પસંદ નથી, તોય જારે હોય ત્યારે એના એ જ મારી સામે લઈ આવે છે. જા બીજા લઈ આવ. જી ગુંડીબા. આવી ચૂડિયો અને ઝાંઝર હું નહીં પહેરું, જેના ઘાટ અને ઘડતરના ઠેકાણા ન હોય એવી ચીજો મારી સામે લાવી જ નહીં, સમજી? અને ઓલી મોંઘી હજી સુધી મારા કપડાં કેમ ન લાવી? આવી કુંવરીબા, લ્યો કુંવરીબા. તું જા. મોંઘી જી, તું મારી સૈયર જેવી થઈને મારી પસંદગી નથી જાણતી કે? આ કપડાં તો આઠમના અવસરને અજવાળે એવા છે. હરી જોજો તો ખરા, આના ચળકાટથી તો આખા મંદિરનો ચોક ચઢાડ્યું છે. એમ તો આ કપડાં તું જ પહેરીને આવજે. ગોરાંધે, અરે શું થયું મારી લાડકી બાને? અરે આટલો બધો ગુસ્સો કાં બા? અરે બાપુ, આ તે કઈ કપડાં ને ઘરેણા છે?
આઠમના ઉત્સવમાં જ્યારે હું આ પહેરી ઓઢીને નીકળું ત્યારે કોઈ માનશે કે હું વિજયસિંહ જેવા મોટા દરબારની દીકરી છું? માને માને નહીં નહીં કોઈ 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 નહીં માને બેટા, તારી વાત સાચી છે. અરે તું કહેતી હો તો આખા મલકની જાગ જમાળ તારી તૈનાતમાં હાજર કરી દઉં. અરે તું કહેતી હો તો તને ઉપે એવા શણગારો મંગાવી દઉં. બાપુ, તમે શું, તમે જ એને એટલી બધી ચડાવી મારી છે કે દિવસે દિવસે એનો તોર વધતો જ જાય છે. તો એમાં શું થઈ ગયું? ભગવાને મને એકની એક દીકરી આપી છે, એને તો બધાય લાડકોળ પૂરા કરીશ. મારી લાડકી બા છે ભાઈ, લાડકી બા છે. કાલે સવારે પરણીને સાસરે જશે, ત્યાં આ લાડ તોર અને આ તુમાખી નહીં પોસાય. ખાંડ ખાવ છો ટકરાણા, ખાંડ ખાવ છો. અરે એના માટે તો હું એવું રજવાડું ગોતીશ કે 24 કલાક નોકર ચાકરો એની તહેનાતમાં હાજર રહે અને પાણી માંગે તો દૂધ મળે. સારું સારું, હવે તમારી આ લાડકી દીકરીને કહો કે છઠ તૈયાર થાય, મંદિરે જવાનું મોડું થાય છે. હા હા હા, અરે જાઓ બેટા, જલ્દી તૈયાર થઈ જાઓ. હા તને ખબર નથી, મારો કાયદો બહુ કડક છે. શું કડક છે? કાયદો. આ ચૂડી કોણે બનાવી? માતાજીના આશીર્વાદથી આ ચૂંદડી મારા દીકરા ગોપાલે બનાવી છે. વાહ દીકરા વાહ. રામજી, તારી આંગળીઓનો અમી અને તારા હાથની કારીગરી તારા દીકરામાં ઉતરે એવું લાગે છે. લે બેટા, તારા હાથે જ તું માતાજીને ચૂંદડી ચડાવી દે. જી સબોર. ક્ષમા કરજો મહારાજ, પણ આ ચૂંદડી માતાજીને નહીં ચડી શકે. એમ? આપના જ હાથે આપના વડવાઓએ પાડેલો રિવાજ તૂટે નહીં માટે મેં આ હિંમત કરી છે મહારાજ. આપ ખૂબ સારી રીતે જાણો છો કે આપના વડવાઓના સમયથી માતાજીને પહેલી ચૂંદડી ઓધવજી રંગરેજના ખાનદાનની જ ચડે છે. અને આપ એ પણ સારી રીતે જાણો છો કે ગોપાલ ઓધવજી રંગરેજના ખાનદાનો નથી, પણ રામજીએ ઉછેરેલે કનાજ છોકરો છે. માટે હજુર પહેલી ચૂંદડી ચડાવવાનો અધિકાર નથી, કોઈ કાળે અધિકાર નથી. હજુર હજુર ગોપાલ મારું પોતાનું ફરજન નથી, પરંતુ મારી કલાનો સાચો વારસદાર જરૂર છે. હજુર તારી વાત હું સમજી શકું છું, પણ હું લાચાર છું. મારા વડવાએ પાડેલો રિવાજ હું નથી તોડી શકતો. ક્ષમા કરજો મહારાજ, ઈશ્વરે માનવ માત્ર સરખા ઘડ્યા છે, પરંતુ નાત જાતના વડાઓ તો આપણે ઊભા કર્યા છે, અને કળા કદી કોઈની કૂખ નિહાળતી નથી. કળા તો કુદરતની દેન છે, એના પર કોઈનો વિચારો ના હોઈ શકે મહારાજ. બેટા ગોપાલ, તારી વાત હું સમજી શકું છું, પણ રાજા જાતે જ ઉઠીને જો રાજના કાયદાઓને તોડે તો પછી રૈયત રાજના કાયદાઓને કેમ માનશે? રાજના કાયદાથી ઉપર છે માતાજીની મરજી. જો માવડીની મહેર હશે તો આ ચુંદડીમાં અંબા આપોઆપ ઓડી લેશે. તું તારી હસિયતની હદ ઓળંગી રહ્યો છે. ના હજુર, આ મારી કલાની સચ્ચાઈનો સાદ છે. છોકરા, એટલું યાદ રાખજે કે તારી સચ્ચાઈનો સાદ અગર શેખીમાં ઠર્યો તો હું તને આકરામાં આકરી સજા કરીશ. ચાલો પ્રતાપસિંહ. નાના દીકરા, રહેવા દે, હાલ હાલ આપણે અહીંથી વયા જઈએ. બાપુ, તમે ફિકર ના કરો, ભલે મારા કટકા થઈ જાય, પણ તમે મારામાં સિચેલ કલાને હું લાંછન નહીં લાગવા દો. બાપુ, માં અંબા તારું રક્ષણ કરે બેટા. તું છો જગ જનની અંબા, હું તારો જાયો
નથી કોઈ છાયો ચુંદડી ચઢાવવા તુને તારે દ્વાર આયો ઓ તું છો જગ જનની અંબા હું તારો જાયો કેણી નો ધારી મારી નથી કોઈ છાયો ચુંદડી ચઢાવવા તુને તારે દ્વાર આયો સ્વીકારો અંબા મારી ચુંદડી સરખા રંગ હોય કેરાય ઊંચ નીચ ના ભેદ ન થાતા સૌને મળતો ન્યાય છોરું થાય કે છોરું તોય માતે માં કહેવાય એની મમતા કેરું ઝર કદીએ ના સુકાય કરે ના સાધુ નિજ સ્વાર્થ ને કાજ નથી જોઈ તું સ્વર્ગ સુખ કે ઇન્દ્રલોક નું રાજ આના નું નજરાણું સ્વીકારી ને રાખો લાજ મારી પત રાખો મારી પત રાખો માણી હું છું ઘેરા છાયો ચુંદડી ચઢાવવા તુને તારે દ્વાર આયો સ્વીકારો અંબા મારી ચુંદડી હે શાંભવી શિવરંજની દુઃખ ભંજની માં કાળિકા તારિણી શુળધારિણી સુખ સારિણી અંબિકા હે તું ભૈરવી ભવતારિણી માં ભીડ ભાંગે જગતની ચુંદડી મારી સ્વીકારી લાજ રાખો ભગતની માં લાજ રાખો ભગતની માં લાજ રાખો ભગતની દીકરા વાહ દીકરા તે તો આજે જગત સામે મારી વિદ્યાને ઉજળી કરી દેખાડી છે બેટા બાપુ આ બધું તમારા આશીર્વાદથી જ છે ગોપાલ વાહ બેટા વાહ ખરેખર તારી કલાને કીર્તારનો સાથ છે અરે દીકરા તારા ચમત્કારને લીધે તે ફક્ત તારું જ નહીં પણ મારું અને વિજયગઢનું નામ ઇતિહાસમાં સોનેરી અક્ષરે મઢી દીધું બેટા
ચમત્કાર ની વાતો તો આજ થી લગી સાંભળી હતી, પણ આ કળુચક માં આવો ચમત્કાર મેં મારી સગી આંખે પેલ વેલો જોયો. ધન્ય છે તારી જનતાને જેની કુખેતે જન્મ લીધો. વાહ ગોપાલ વાહ. ગોપાલ જીવ તો ન જવો જોઈએ, કોઈ પણ ભોગે એને પૂરો જ કરી નાખો સાલા. આંગળીઓને બચાવીને તમે મારા કસબને એક નવું જીવન દીધું છે. હવે જયારે જયારે આંગળીઓ હું રંગમાં જબોળીશ ત્યારે ત્યારે હું તમને યાદ કરીશ. દરબાર ગોપાલ, હવેથી તું મને દરબાર નહીં પણ દોસ્ત કહે. દરબાર તો સૌ કહે છે પણ દોસ્ત કહેવાવાળું કોઈ નથી. આજથી હું તારો ભેરું છું દોસ્ત. પ્રતાપે જ્યારે તને ભેરું બનાવ્યો છે તો આજથી તું મારા દીકરા જેવો છે બેટા. એ તો આપની મોટાઈ છે, નહીં તો ક્યાં આપ અને ક્યાં હું. નહીં દોસ્ત, ઈશ્વરની નજરોમાં કોઈ ઊંચ કે કોઈ નીચ નથી હોતું. ને માં અંબાના મંદિરમાં તે કરેલા ચમત્કારને જોઈને મને તો એમ લાગ્યું તું અમારા કરતા ઘણો ઊંચો છે. સાચી વાત છે ને હવેથી રાણાગઢને તારું ઘર જ સમજજે ને આવતો જતો રહેજે હો બેટા. ભલે માં. વાહ, શું ચમત્કાર હતો, શું કંઠ હતો, શું એનો કસાબ, શું એની છટા, જોતા જ આંખોમાં વસી જાય. એ કુંવરી બા, આમ એકલા એકલા શું બોલું છું? ઊંઘી, એની કળા તો કામણ કરી ગઈ. કોની કળા? ગોપાલની. મોંઘી, હું ગોપાલને મળવા માંગુ છું. તમે તો કેવી વાત કરો છો, આ દરબારગઢનો મોભો મરજાત અને ઓજર પડદા મેલીને તમે કઈ રીતે મળી શકશો? એનો વિચાર મેં કરી લીધો છે. તો ગોપાલને દુકાને જઈને કહી આવ કે કુંવરીબા એની બાંધણીઓ ખરીદવા માંગે છે, માટે દરબારગઢમાં બાંધણીઓ લઈને આવી જાય. ભલે. એ રામ રામ, કા દુકાન ઉગાડી નાખી, વેપાર શરૂ કરી દીધો ને, પણ લોકોના મોઢેથી મારું નામ મુકાતું જ નથી હો. કેમ, તે વળી કઈ મોટી ધાડ મારી છે?
અરે ભાઈ, આ ગઈકાલે તે મંદિરમાં ચમત્કાર કરીને જે લોકોને આમ ચકિત કરી નાખ્યા ને, એટલે લોકો કહે છે કે આ મેપાના ભાઈબંધ વગર આવો ચમત્કાર બીજો કોઈ ન કરી શકે. એટલે આવો ચમત્કાર કરવો હોય ને તો આ મેપાના ભાઈબંધ થવું બહુ જરૂરી. બાકી ચમત્કાર તો આપણે કરી શકીએ એમ છીએ હો, પણ ખાનગીમાં. આવો આવો. અરે ભાઈ, હું તો આવેલો જ છું ને. ઓરે ઓ, મને મળવા હાટું ઠેઠ આઈ લગણ તું આવી. ઓ હવે મૂંગો માર ને, હું કઈ તને મળવા નથી આવી. હું તો ગોપાલભાઈ ને કુંવરીબાનો સંદેશો આપવા આવી છું. કુંવરીબાનો? હા, કુંવરીબાને બાંધણીઓ ખરીદવી છે, એટલે ઊંચામાં ઊંચા બંધની બાંધણીઓ લઈને દરબાર ગળે આવી જજો. ભલે. કુંવરીબા, મંગી શું કીધું એને? આવે છે, આવે છે. ગોમતી તો ચાલી જા. જી કુંવરીબા. અરે અરે, પણ દરવાજો શું કામ બંધ કરું છું? અરે, તારે રાજકુમારી બનવાનું છે. રાજકુમારી? હા, અને મારે તારી દાસી ગૌરી બનવાનું છે. પણ શું કામ? એ પછી ચાલ, આપણે ઝટ કપડાં બદલી નાખીએ. સાંભળો તો ખરા કુંવરીબા. ચાલ ઘરે ના, કપડાં બદલી નાખ. શું કરું તમે? ચાલ નિકાલ, કાઢ, સમજ પડી જશે. કાઢ ના, ગાયામાં કાઢ. ઓહો, બાકી ગોપાલભાઈ શું દરબારગઢ ના મકામ બાંધ્યા છે, રહેવાનું મન થઈ જાય છે. એમ થાય છે કે ખરીદી લઈ. આવો 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 ગોપાલભાઈ, આવો. કુંવરીબા તમારી જ વાત જોવે છે. એમ હાલો હાલો અલિયા. તું ભરે, તું ભરે, તું ભરે. ગોપાલભાઈ, તું ક્યાં જાય? અરે ભાઈ, હું ગોપાલભાઈ ભેગવા પોટલું લઈને આવ્યો છું. લાવ પોટલું ગોપાલભાઈ ને આપી. લ્યો ગોપાલભાઈ, ઉપર વ્યા જાવ, સીધા ઉપર વ્યા જાવ. હે, જાવ તમે. તમારે મારા ભાગીમાં તો આજ છે. ખબરદાર, જો ફરીથી દરબારગઢમાં પગ મૂક્યો છે તો. અરે ભાઈ, આજ તો આ પોટલું લઈને દરબારગઢમાં પગ મેલ્યો છે, પણ એક દી આ તમારી છાતી માથે પગ દઈને દરબારગઢમાં પગ ના મેલું ને તો મને મારા ઢોલા ના હમ પોટલીના પેટના. હવે જા જા, પોટલી વાળા નીકળ. આવ્યો લખી છે, હું બારણું ખોલું છું. નહીં 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 નહીં, હા તું નહીં, દાસી હું છું, તું પાછળ ભાગ ભાગ. કુંવરીબાએ મને બાંધણી દેખાડવા બોલાવ્યો છે. આવ આવ ને. અરે ઉભા છો શું? આવો આવો, બેસો ને, અહીં બેસો. ગૌરી, કોણ આવ્યો છે? કુંવરીબા, રામજીભાઈના દીકરા ગોપાલ આવ્યા છે બાંધણીઓ લઈને. તમે તમારા કુંવરીબા સાથે આટલા ઊંચે સાદે વાત કરી શકો છો? કેમ નહીં, હું કુંવરીબાની ખાસ દાસી છું. અરે દાસી નહીં, સૈયર જ સમજો ને. જુઓ, કુંવરીબા માટે પૈસાનો કોઈ સવાલ નથી. મોંઘામાં મોંઘી જી મને બોલાવી. અરે હું તમને નથી બોલાવતી કુંવરીબા, પણ ગોપાલને કહું છું કે તમને મોંઘા મૈલી બાંધણીઓ બતાવે, સમજા? જરા લાવો તો. પસંદગી રાજકુમારીએ છાજે એવી કરજો. હા હા, મને બધી જ ખબર છે. વાયરી થામાં પૂછાની કિંમત શું છે? કુંવરીબા કિંમત પૂછે છે. 350 રૂપિયા. બસ 350 રૂપિયા કહે છે. બાપ રે, આટલી મોંઘી બાંધણી ભાઈસાબ આપણને ન પોસાય. કુંવરીબા, રાજકુમારીએ ભાવ તાલની રક જોક ન કરો. શું થયું? કઈ નહીં કઈ નહીં કઈ નહીં. હા કઈ નહીં, ગઈકાલે મંદિરમાં તમે આખા પંથકનું તેલ જીતી લીધું. તમે આજ પંથકના છો ને?
મારું દિલ પણ તમારી કળા ઉપર. એ ગૌરી, બીજી કોઈ બાંધણી બતાવી છે કે નહીં? હા હા કુંવરીબા, બાંધણીઓ તો એક એક ને આટે એવી છે. હું બધી જ રાખી લઉં છું અને પૈસા આપણે દુકાને મોકલી આપશું. હા સારું સારું, તને જેમ ઠીક લાગે એમ કર. સારું ચાલો હું જાઉં. ઉભા રહો, એક વાત પૂછવી હતી. પૂછો. તમે બાંધણી ઉપર આવા અદિત રંગો કઈ રીતે ઉતારો છો? કુદરતના રંગોને જોઈને. પણ દરબારગઢની ચાર દિવાલોની વચ્ચે ઓજલ પડદામાં રહેનારને એ રંગો ક્યાંથી જોવા મળે? એ માટે તો આથમથી સાંજે નદી કાંઠે આવવું જોઈએ. તમે રોજ જાઓ છો? જો સાંજ તાણે હું નદી કાંઠે આવું તો મને એ રંગો જોવા મળશે? જરૂર. અને રંગરેજ પણ? હા, કારણ કે તમે જો આવશો ને તો આ રંગરેજને પણ એક નવો જ રંગ જોવા મળશે. કયો રંગ? રૂપનો. આવશો ને? જાઓ ત્યારે. પૂરી થશે. દરબારગઢની ચાર દિવાલો વચ્ચે ગોંધાઈને રહેનાર કુદરતના રંગોને શું જાણે? આજે હું એ રંગોથી અંજાવાઈ આવી છું. ગૌરી, ગઈકાલે તે જ્યારે મારા માટે કુંવરીબાના ઓરડાના કમાડ ખોલ્યા તે જ પળે મારા હૈયાના કમાડ પણ ખુલી ગયા. તારા રૂપના તેજથી મારી આંખો અંજાઈ ગઈ અને તારી છબી મારી આંખો વાટે ઉતરીને હંમેશ માટે મારા હૈયામાં છપાઈ ગઈ. એટલે શું તમે મને તમારા છાપકામનું બીબું સમજો છો? અરે ના ના, આ તો રંગરેજ છું ને એટલે મારી ભાષામાં રંગરેજ પણ આવી જાય છે. અરે પણ ઊભી છે શું? બેસ તો ખરી. કેમ, શું થયું? આવા કઠણ પથરા પર મારાથી નહીં બેસાય. ઓહો હો હો હો, એટલે શું તારા માટે રાજમહેલમાંથી મખમલ મસૂના ગાદી તકિયા લઈ આવું? છો તો દરબારગઢની દાસી, પણ રાજકુંવરી હારે રહીને તારી આદત પણ રાજકુંવરી જેવી જ થઈ ગઈ લાગે છે. ઈ જે હોય તે, પણ હું અહીંયા નહીં બેસું. ઠીક છે, ચાલ ક્યાંક બીજે બેસીએ. ચાલ બેસી જા. નીચે જમીન પર? કેમ, એમાં શું વાંધો છે? ના રે, જમીન પર બેસવાની મને આદત નથી. ના હોય તો પાડ, ચાલ બેસી જા ચૂપચાપ. દાઈ થઈને નોકરી કરવી છે દરબારગઢની અને રૂઆબ રાખવો છે રાજકુંવરીનો. તું મને નથી ઓળખતી. અરે હું તને તો શું, તારી રાજકુંવરીને પણ સીધી દોર કરી નાખું એવો છું. એ ખબરદાર, જો મારી કુંવરીબા માટે ફાવે તેમ બોલ્યો છો તો. નહીં તો શું કરીશ? હું તને હદપાર કરાવીશ. ભાઈ, તું કુંવરીબાની માનીતી દાસી છે એટલે તારા કહેવાથી મને હદપાર તો કરશે. પણ મારા હૈયામાં રાત દી ચાલતું તારા નામનું રટણ નહીં રોકી શકે. હા ગૌરી, જો માનવા મનાવતું હોય
તો મારા હૈયા પર તારા કાન માડીને કાતરી કરી લે. શું સંભળાય છે? કૌરી, 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 ગોપાલ, કૌરી, ગોપાલ, કૌરી, ગોપાલ, કૌરી, ગોપાલ, કૌરી, ગોપાલ. તારી છબી મારી આંખો માટે ઉતરીને મારા હૈયામાં હંમેશ માટે છપાઈ ગઈ કૌરી. ગોપાલ, તમારી બાંધણીના પોતને બંધાતા વાર લાગે છે, પણ પ્રીતના પોતને બંધાતા વાર નથી લાગતી. રંગરી છે તે તો જીવનભરના ઉતરે એવા રંગે મને રંગી દીધી. મારો રોડ આરોપ તારો
ઢોલડું ઢોલાવે મારું ભયું ના હાથ રે તું કેમ કરીએ ને વારું ચટકાલી ચાલ તારે જાવું હું વારી વારી ભૂરે રંગાણો રંગે ઓરે રંગીલી નારે હો પાલવતી બિના બિના જોગનને ઢાકો પાલવતી બિના બિના જોગનને ઢાકો ક્યાંથી રાખું હું રેત ગોરી હું જવાન પાકો ક્યાંથી રાખું હું રેત ગોરી હું જવાન પાકો જોયું ને કાલે ઓલા ગઢના ચોકીદારે મને ધક્કો મારીને ગઢમાંથી બાઈને કાઢી મેલ્યો ઈ તે જોયું ને અલે અલે લે કા અરે ક્યાં સુખે તને કેળા ભાવે છે મહિનો છો ગદકાવા અરે આજ તો તારે અપવાસ કરવો જોવે સમજો ને આટલી બધી શું તાવર છે અરે ચંપા આજે તો દરબારગઢમાં નવી દાસીઓની ભરતી થવાની છે એટલે મારે દરબારગઢમાં વહેલું પહોંચવું છે આ જોયું ને છોડ્યું કેવી છૂટથી હરે છે ફરે છે હે ને આપણે બે જણા એકલા લુકા બેઠા છીએ આ વાવને ટોડલે લે આલે હવે તો મારી પાસે આ છેલ્લું કેળું છે હા લે આલે કઈ લે અને કંઈક માર્ગ બતાવ હું ઓઈલાને કહીને આવ્યો છું કે તારી છાતી માથે પગ મૂકીને આ દરબારગઢમાં રહીશ એનો કંઈક માર્ગ બતાવ અરે અરે ક્યાં આવ્યો એ કેળા ખાણા ક્યાં આવ્યો મારી વાત સાંભળતો નથી અરે 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 પણ તું ત્યાં શું કરે આપણે ભાઈ માણાની ચુંદડીનું શું કામ છે આપણે શું કામ છે અરે 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 તું મરદ થઈને મરદને ચુંદડી દે ઢોલા તને કઈ શરમ થાય છે એલા ઢોલા તું તો મારા કરતા વધારે સમજદાર નીકળ્યો હો હવે હું સમજી ગયો અરે ઓડી રે ઓડી ઓડી રે ઢોલા તારી ચુંદડી અરે ઓડી રે ઓડી ઓડી રે ઢોલા તારી ચુંદડી મારો કાયદો બહુ કડક છે શું કડક છે કાયદો તો ઠીક બળ્યું હું તો બી ગઈ એમાં બીવા જેવું કાંઈ નથી પણ એ તો પછી ખબર પડે ને અરે પછી શું હમણાં જ ખબર પડી જશે બોલ તને ચીકણી સુગવાની ટેવ છે અરે ચીકણી શું કામ સુંગું આ તમારું હૈયું ના સુંગું તને બજર ઘસવાની દાંતે ટેવ છે અરે ભાઈ મને બજર દાંતે ઘસવાની શું કામ ટેવ હોય આ તમારા જેવા કલૈયા કુંવર જેવાનો ગાલ મારા ગાલે ના ઘસું રાખી રાખી તને રાખી ક્યારથી રાખી અરે આજથી હમણાંથી આજ તિથી આજ ઘડીએ રાખી ક્યાં રાખી અરે મારા હૃદયમાં રાણી વાસમાં દાસી તરીકે ચાકરીએ રાખી મારા તો ઉઘડી ગયા હવે જો તું રાણી વાસમાં જા ત્યાં મારી દીકરી મોંઘી છે એને બધું કામકાજ પૂછી લેજે એ તને બધું દેખાડશે અને એ મને નહીં દેખાડે ને તો હું મારા હાથે જોઈ લઉં એવી છું અને તમારે દીકરી હોત છે કેવું મજાનું દીકરી વાળો જણ છે પણ આવો જણ હું ગોતતી હતી આજે મળ્યો જેડો ને હું જાઉં જા જા મને તમને મળ્યા વગર તો હોરવશે નહીં બળ્યું પણ બહુ જાજી વાર નહીં રોકાઉં કા શું આ ભગવાને બાયડીને પેટમાં પેટ દઈને ભારે ભૂંડું કર્યું છે હાય 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 શું વાયડી મળી છે જાણે હાલારનો હિંડોળો
આપણે એકબીજાના કપડા બદલી નાખીએ. કેમ કેમ શું? ગોપાલ નદી કિનારે મારી વાટ જોતો હશે. ઓહો કુંવરી બા, કોક દી આ હસવામાંથી ખુશ્બુ થઈ જશે ને તો રમત ભારે પડી જશે હો. અરે તમારું તો ઠીક, પણ ઓલા ગોપાલનું શું થશે? અરે તો પડશે એવા દેવા છે. તારો ઉપદેશ બંધ કર ને કપડા ઝાડ કર. કુંવરી બા બેબલી થામા, મારે મૂડ થશે. ઓહો જલ્દી કરના કુંવરી બા. એક કાઢ, પણ મને સમજો તો ખરા. ગોપાલ, ગોપાલ, પ્રતાપ, ગોપાલ. અરે તું અહીંયા ઓચિંતો? હા દોસ્ત, આજે તો અહીંયા ઓચિંતો આવે છું, પણ હવે લાગે છે કે મારે આ તરફ રોજ આવવું પડશે. કહા ગોપાલ, આજે મેં અહીં તારાજ પંથકમાં એક એવો ચહેરો જોયો કે જાણે આગની અટારીમાં ભગવાને રૂપનો થાળ રમતો નમેલ્યો હોય. હીરાકણી જેવી એની આંખીઓના ચમકાટે મારી નજરોમાં એવો તો અજંપો આંજી દીધો કે હું એને એક ઇટશે જોતો જ રહ્યો, જોતો જ રહ્યો. કોણ હતી એ જે મારા ભેરુના દિલને એના રૂપની કટારીથી ઘાયલ કરતી ગઈ? એ જ વાતનો તો દુઃખ છે મારા દોસ્ત. આકાશમાં જેમ વીજળી છપકીને અલોપ થઈ જાય, પવનને છકોડે જેમ વાદળી પૂનમના ચાંદાને ઢાંકી દે, એમ એના વેલડાના પડદા એના ચહેરાને ઢાંકી દીધો અને એ મારી નજરો સામેથી ઓજલ થઈ ગઈ. હવે તો રણમાં જેમ તરસ્યો માનવી ખોટી આસ લઈને છાંજવા પાછળ ફટક્યા કરે, એમ મારે એની શોધમાં ફટકતા રહેવું પડશે. ખોટી આસ શું કામ દોસ્ત? અરે મારું મન કહે છે કે તને તારા ચહેરાની ભાળ જરૂર મળશે. તો એની પહેલી જાણ હું તને જ કરીશ મારા દોસ્ત. ચાલ જવા દે વાતને, પણ તું અહીં કોની વાટ જોઈને ઊભો છે? સાચું કહું, તે કીધું એવા જ એક ચહેરાની. લાખ સુંદરીઓમાં ઊભી રાખો તો સૌથી નોખી તરી આવે એવી મારા મનની માનેલ ગૌરીની. તો મારે વખત વર્તીને અહીંથી છટવા જવું પડશે. પણ હા, આવતી પૂનમે મારો જન્મદિવસ છે, એટલે તારે રાણાગઢ જરૂર આવવાનું છે. હા જરૂર આવીશ દોસ્ત. પૂનમને દી જરૂર આવી પહોંચજે. જરૂર આવીશ, તારી વાટ જોઈશ. પધારો પધારો પધારો. ગોપાલ, કોણ હતો એ અસવા? હતો એક મારા જેવો ઘાયલ દિલ ભેરુ. અમૃતનો પ્યાલો જેમ હોઠ લગણ આવીને છૂટવાઈ જાય, એમ એણે પણ એક જોબનવંતી નાર જોઈ. પણ એ કોણ છે ને ક્યારે છે એ ન જાણી શક્યો. બિચારો ગોપાલ, એક પ્રેમી હંમેશા બીજા પ્રેમીનું ભલું જ ઈચ્છે છે. ભગવાન કરે એને એની મનની માનેલી મળી જાય. એ તો ઠીક, પણ આજે મારા મનના માનેલ કા મોડા પડ્યા? જો મારો ભેરુ ન મળ્યો હોત તો હું ક્યારનો વયો ગયો હોત? મને મળ્યા વગર? હાસ તો. એમ તો હું એ આ હાલી. ક્યાં હાલી? અરે પણ ક્યાં જાય છે? ખબર દા જો મારી વાય આવે છે તો. અરે તો પછી કોની વાય જાવ? મોતી લેજે બીજી. અરે તારા નાકના ટેરવાને તો ચડતા વાર જ નથી લાગતી. હે તે નો ચડે, કુરી બાને તો કેવી કેવી બાંધણી આપી, પણ તને એટલો વિચાર ના આવ્યો કે મારી ગૌરી માટે પણ એક સુંદર બાંધણી બનાવી દઉં? હું તારા માટે બાંધણી નહીં બનાવું. કા? હું તારા માટે એક ચુંદડી બનાવીશ. ચુંદડી? હા, એક એવી ચુંદડી કે જગતમાં આજથી લગણ કોઈએ બનાવી ના હોય, કોઈ રાજકુંવરીએ પણ ઉડી ના હોય એવી. તે કોઈથી રાજકુંવરીને જોઈ છે? જોઈ તો નથી, પણ એટલું જરૂર કહીશ કે તારાથી તો રૂપાળી નહીં જ હોય. ગોપાલ, હવે હું જાઉં છું, નહીં તો દરબારગઢમાં કુંવરી બા મને ધમકાવી કરશે. જાઉં છું. હા અરે એ કહું છું, પાછી ક્યારે મળીશ? એ ચુંદડી પૂરી કરીશ ત્યારે.
ના નીકળી. શું થયું દીકરી? આ મુતાવળી કેમ દોડે છે? કોઈ તારી પાછળ તો નથી પડ્યું ને? નાના બાપુ. તો પછી મારક તો નથી ભૂલી ને? નાના ઠાકોર સાહેબ, આ તો મોડું થઈ ગયું છે એટલે ઘરે મારા મા બાપ ફકર કરતા હશે. કોની દીકરી છે તું? તમારી જ માની લો ને, રાજા તો રૈયતના બાપ જ ગણાય ને. બાકી કઈ ફાળ ફડકો કે રંજાડ જેવું હોય તો મને કે, હું તને તારા ઘરે મૂકી જાઉં બેટા. એની જરૂર નથી ઠાકોર સાહેબ. આપ જેવા રાજાના રાજમાં કોઈની શું મજાલ કે રૈયતને રંજાડી શકે? ભલે, જાળવીને જજે દીકરી. જી બાપુ. કારણ કે જેની ઓળખાણ દિવસનું અજવાળું ન કરાવી શક્યું એની સાચી ઓળખાણ મધરાતના અંધારાએ કરાવી દીધી. રાજકુમારી? નાના ગોપાલ, હું રાજકુમારી નહીં, રાજકુમારી નહીં, પણ ગૌરી છો એમ જ ને? રાજકુમારી વાણીને વર્તનથી માનવીને છેતરી શકાય છે, પણ સગી આંખે જોયેલી હકીકતથી નહીં. ગોપાલ, એક રાજકુમારી હોવા છતાં એક ગરીબના દિલ હારે આવું છળ રમવાની તમારે શી જરૂર હતી? જાણો છો તમારી આ રમત મારા માટે જીવનભરનો અજંપો બની જશે. પણ મારી વાત તો સાંભળ ગોપાલ, મેં તારી સાથે કોઈ છળ કે કપટ કર્યું નથી, પણ સાચા દિલથી તારી હારે પ્રેતનો દોર બાંધ્યો છે. દીદી મંદિરના ચોકમાં મેં તેને જોયો, ત્યારે હું આ વૈભવની વાટ મેલીને તારી હરિપ્રીતને પંથે હાલી નીકળીશ, અને જો મોત પણ મારા માર્ગ નિહાળે ઉભું રહેશે તો હું પાછી પાની નહીં કરું. ગોપાલ, ગૌરી, ગોપાલ, ગૌરી, ગૌરી. ગોપાલ, મને લાગે છે કે ચોકીદારોને તારા આવવાની ખબર પડી ગઈ છે, તો એ તો જલ્દી નીકળી જા, નહીં તો ઘેર આવી જઈશ. આવો. જલ્દી નીકળી જા. સાધારણ અંગ્રેજ થઈને મદ્રાસે કુંવરી વાસમાં આવવાની તારામાં હિંમત ક્યાંથી આવી? શું થયું કુંવરીબા, શું થયું? એક ભયંકર સપનું આવ્યું. સપનું? હા, સપનામાં મેં જોયું ગોપાલ મને મળવા આવ્યો, દરબાર ગણના ચોકીદારો એને ઘેરી લીધો, ને મારા બાપુની કઠાર એની છાતીમાં. ભલે, એમ કરજો,
પણ અત્યારે તો સુઈ જાઓ. ઓહો, આજ તો ઘાટ હાવ કરો ઘાટ છે, નહીતર તો અહીં ન કરો માવો લુગડા ધોતો હોય, આજ કોઈ દેખાતું નથી. અરે એના કાન નો બહુ સાફ કરજે, એના કાન નો, ઈ કાંઈ સાંભળતો જ નથી. ઓય ઓય ઓય, આવ્યો નકરો માવો. એ મેપા, આ તારા ઢોલા ને સામે કાંઠે લઈ જા, અમારે નાવું છે. આતે નાવું હોય તો નાઈ લ્યો ને, પાણી તો ઘણું ઈ છે. અને તમે બધી હોય કેતી હો ને તો હંધિયું હાલ્યું આવો મારી હાયરે, બધી હોય ને એક હાયરે આમ ગતિ ગતિ ને ધમારી નાખું. મારા રોયા, આવું બોલતા શરમ નથી આવતી? અરે પણ એમાં છું, તું ઢોલા ને સામે કાંઠે, મારો ઢોલો છે ને તે આ કાંઠે થી સામે કાંઠે નહીં જાય, ઈ અહીંયા જ રહેશે. બોલ, તારું શું કેવું છે? મને પલાડીને ભાગી ગઈ. બાકી વાહ ઢોલા વાહ, આજ તો મોંઘી ને ધમારી નાખી હો. અરે કહું છું, પાછી ક્યારે મળીશ? એ ચીંદડી પૂરી કરીશ ત્યારે. એક ભયંકર સપનાએ તારી ને મારી વચ્ચે વિજોગની દીવાલ ઊભી કરી દીધી ગોપાલ. ગૌરી, તારા માટે એક એવી ચીંદડી બનાવીશ કે જગતમાં કોઈએ જોઈ જ ના હોય. અસલોકતી પૂનમના ચાંદા જેવો પીળો રંગ. હવે તો રણમાં જેમ તરસ્યો માનવી ઝાંઝવા પાછળ ભટક્યા કરે, એમ મારે એની શોધમાં ભટકતા રહેવું પડશે. મેઘરાજાની મહેરથી આલી લીલી થઈ ગઈ વનરાયું જેવો લીલુડો રંગ. ફાગણમાં ફોરેલા કેસુડાના ફૂલ જેવો કસુંબલ રંગ. પછી હું ક્યાંથી જાઉં? નવરંગ ચુંદડી અમે લાવ્યા. ગૌરી
ગોપાલ, તે એવી ચુંદડી બનાવી છે જેને ઓળવા આપમાંથી અપ્સરા પણ ઉતરી આવે. આ ચુંદડી મેં આપની અપ્સરા માટે નથી બનાવી, તારા માટે બનાવી છે. લાવ જરા ઉઢાડીને જોઉં તો ખરો આ ધરતીની અપ્સરાનું રૂપ. આ ચુંદડી હું અટાને નહીં ઓળું. અરે હોય કઈ, હું તને અટાને જ ઉઢાડીશ. નખના પરવાળા જેવી ચુંદડી રે મારી, નખના પરવાળા જેવી ચુંદડી રે મારી. ચુંદડી નો રંગ ધાતો હોલાડડી, ઓઢો ને સાહેબ જાદી ચુંદડી. Bye.
લગ્ના પરવાળા જેવી ચુંદડી રે મારી ચુંદડી નો રંગ ધાતો હોલાડડી ઓઢો ને સાહેબ જાદી ચુંદડી ગોપાલ, આ આપના મેળાપના મંડપ નીચે વચન આપું છું કે ઓડીશ તો તારી જ ચુંદડી ઓડીશ, અને વિધિ કોઈ વસમો ખેલ ખેલશે તો આ જ મંડપમાં આવી મારા જીવનનો અંત આણી દઈશ, પણ પારકી ચુંદડી તો નહીં જોડું ગોપાલ. ચુંદડી મળ્યું તમે તો પૈણા પેલા જ મને હાફ ચડાવી દીધી, પૈણા પછી તો શ્વાસે નહીં લેવા દો. ગોગી, મને લાગે છે કે આપણો સંગાત ભવ ભવનો છે. નહીં એ ના હો, જી કરવું હોય ને એ આ ભવમાં જ કરી લેજો. એમ? હા એમ. ગોગી કહું છું, આઘારીઓ ને કેમ આ તમને ખબર નથી? આ ભગવાને બાયડીને પેટમાં પેટ દઈને ભારે ભૂંડું કર્યું છે, અને આપણો સંગાત છે ને એ આ ભાવ પૂરતો જ છે. અરે રે રે, એમ કેમ, બીજો ભાવ નથી? તમારે અને મારે બેયને ઇન્દ્ર ભગવાનના શ્રાપને કારણે આ પૃથ્વી પર અવતરવું પડ્યું છે. અરે અરે ગોગી, પણ તને કેવી રીતે ખબર પડી? કહું જીલુ જીલુડા, હું તો ઇન્દ્રના દરબારની અપ્સરા હતી. કઈ મેનકા કે ઉર્વશી? બડ્યું એવા નામ ક્યાં લીધા? અરે ઈ બે જણીયું તો મારા રૂપ પાહે પાણી ભરે પાણી. મારું નામ તો હતું ચિત્રાંગદા. જુઓ ને, હજી એ ગદા જેવી જ છું ને. છો છો છો. અને જ્યારે ઇન્દ્રના દરબારમાં મારો નાચ થતો ને, ત્યારે 33 કોટી દેવતાઓ પોતાની 32,99,999,000 અને 999 પત્નીઓને આમ રેઢી રજડતી મેલીને જોવા આવતા. એ ગોગી, આ 33 કોટી દેવતાઓની બાયડી એક કેમ ઓછી? ઈ તો હનુમાનજી નોતા પડ્યા ને એટલે. અને તમને ખબર છે, આ મારો નાચ દરબારમાં સાંજે હોય ને તોય 33 કોટી દેવતાઓ બપોરથી ખાટલા ઢાળીને બેસી જાય. બપોરથી શું કામ? પછી ભરચક થઈ જાય ને, જગ્યા ન મળે. અને તમને ખબર છે, એક દિવસ ઇન્દ્રના દરબારમાં મારો નાચ હતો ને, ઈ જોવા માટે સ્વયં મહાદેવ, આ મહાદેવ પોટિયા માથે બેસીને આવ્યા, ભગવાન વિષ્ણુ ગરુડે ચડીને આવ્યા, ગણપતિજી ઉંદર માથે બેસીને આવ્યા, અને ગુરુદેવ દત્તો પોતાના સંધાય કૂતરા લઈને જોવા આવ્યા. ઓહો, કૂતરા લઈને? બસ બસ, એમાંથી જ મને એક કૂતરો ગમી ગયો. પછી મેં એને ઉપાડીને આમ મારી છાતી સરસો ચાંપ્યો, અને ઇન્દ્ર ભગવાન આ જોઈ ગયા. એને તરત તરત મોઢામાંથી કાઢીને મને શ્રાપ દીધો. કેમ મોઢામાંથી કાઢીને દીધો? તે શ્રાપ તો મોઢામાંથી જ કાઢીને દેવાય ને. મને શ્રાપ દીધો કે તને કૂતરા બહુ ગમે છે ને, માટે જા જઈને પૃથ્વી માથે પડ. અને તરત હું પૃથ્વી માથે આવીને ચતીપાટ પડી. ભલે પડી ઘોઘી, તું ભલે પડી. પણ ગોગી, પછી કૂતરાનું શું થયું? અરે ઈ મુવાને ઇન્દ્ર ભગવાને મોઢામાંથી જ કાઢીને શ્રાપ દીધો કે જા જઈને તું વિજયગઢના રાણીવાસનો ચોકીદાર થઈને પૃથ્વી માથે પડ. ચોકીદાર? તે કૂતરાને તો સ્વર્ગમાં ચોકી કરવાની ને, અહીં આવીને ચોકી જ કરવાની ને. બસ આ ઈ તમારા અને મારા ઋણાનું બંધનો તાંતણો, અને એ તાતણે તાતણે તણાતી ગુથાતી રજડતી ભટકતી અહીં તમારી પાસે આવી તમને આમ મળી. મારા વાલા જીલુ, મારા વાલા જીલુડા, મારા વાલા સ્વર્ગના કૂતરા. મજા પડી ગઈ ને? હમ મજા પડી ગઈ રે મારી રેવડી, હમ મજા પડી ગઈ. હા
મજા પડી ગઈ રે હો મજા પડી ગઈ રે મજા પડી ગઈ રે હો મજા પડી ગઈ રે હોય છે નરમ નરમ થઈ જાય ગરમ ગરમ હોય છે નરમ નરમ થઈ જાય ગરમ ગરમ એવી એક નાર જડી ગઈ રે મજા પડી ગઈ રે હો મજા પડી ગઈ રે મજા પડી ગઈ રે હો મજા પડી ગઈ રે મજા પડી ગઈ રે હો મજા પડી ગઈ રે મજા પડી ગઈ રે હો મજા પડી ગઈ રે જેદી મે ભારી ભારી પૂછો યા મારી તારી જેદી મે ભારી ભારી પૂછો યા મારી તારી આખો ને અંગ ઉડી ગઈ રે ગઈ રે મજા પડી ગઈ રે હો મજા પડી ગઈ રે મજા પડી ગઈ રે હો મજા પડી ગઈ રે ફીણીને મોઢામાં પાન જોતા જુવાનડિયું ભૂલે છે ભાન આ આખો ફીણીને મોઢામાં પાન જોતા જુવાનડિયું ભૂલે છે ભાન થઈને લઘર વઘર જોવા મને ટગર ટગર થઈને લઘર વઘર જોવા મને ટગર ટગર ઘરની સીડી ઉપરથી દડી ગઈ રે મજા પડી ગઈ રે હો મજા પડી ગઈ રે મજા પડી ગઈ રે હો મજા પડી ગઈ રે કહું છું આઘારીઓને કા આ તમને ખબર નથી ભગવાને બાયડીને પેટમાં પેટ દઈને આ ભારે ભૂંડું કર્યું છે ઓહો મજા પડી ગઈ રે જે પ્રતાપનો જન્મદિવસ છે એટલે આજ રસ્તે મંદિરે દર્શન કરવા નીકળશે આપણે એના જન્મદિને એના મોત તો દી બનાવી દઈશું સમજા એ રહ્યો Thank you.
વૈદરાજ, હજી સુધી આ ભાનમાં કેમ નથી આવતો? મને તો બહુ ચિંતા થાય છે. ચિંતા કરવા જેવું કાંઈ નથી, પરંતુ માથામાં ઘા વાગ્યો છે એટલે કદાચ એને ભાનમાં આવતા વાર લાગશે, એટલે એની ખડે પગે કાળજી રાખવી પડશે. કાળજીમાં હું કોઈ મણા નહીં રાખું. એક માં જેમ પોતાના પેટના દીકરાની સારવાર કરે છે, એવી સારવાર હું ગોપાલની કરીશ. કાકીમાં, હવે જેને તમે આરામ કરો, ગોપાલનું ધ્યાન હું રાખીશ. ના બેટા, ગોપાલની સારવાર કરતા મને એવું લાગે છે જાણે હું મારા કોઈ પોતિકાની સંભાળ રાખું છું. તું જા, ચઈને સુઈ જા. ચા, ઠીક છે કાકીમાં. ગોપાલ, આ વહેતા નીરની જેમ આજે 8-8 દિવસો વહી ગયા, પણ તું ના આવ્યો. ગોપાલ, તું ના આવ્યો. મને શરમ આવે છે કે તમને સૌને મેં મુશ્કેલીમાં મૂકી દીધા. અરે દોસ્ત, તે મારો જીવ બચાવ્યો, એના બદલામાં અમે તારા માટે જે કંઈ પણ કરીએ એટલું ઓછું છે. પ્રતાપ, વિજયગઢને છોડી આજે મને 8 દી થઈ ગયા. ત્યાં મારા બાપુ અને મારી ગૌરી મારી ફિકર કરતા હશે, એટલે હવે મારે જવું જોઈએ. નહીં ગોપાલ, જ્યાં સુધી વૈદરાજ આવીને તને એકવાર જોઈ ન લે ત્યાં સુધી તો હું તને નહીં જવા દઉં. ભલે, પણ તને તારો ચહેરો મળ્યો? હજી સુધી તો નથી મળ્યો. મળી જશે. હરામખોર, તે દીતે પ્રતાપને બચાવ્યો તો આજે જોઉં છું કે તને કોણ બચાવે છે. નહીં ચલો એને. પૂરી દો એને અંદર.
જેમ જેમ રોજ સૂરજ હાથમે છે તેમ તેમ ચિંતા મારા ચિત્રા પર સવાર થાય છે. મારી આંખો તો જાણે વિસરી જ ગઈ છે કે નિંદર કોને કહેવાય. આજ 15-15 દિવસથી મારા ગોપાલનો પત્તો નથી ભાઈ. ગોપાલ 2 દિનો કહીને ગયો હતો, એના પર આજ 15-15 સૂરજ ઉગીને આથમી ગયા, છતાં આજે ગોપાલ કેમ નહીં આવ્યો હોય? એ રાણાગઢથી કોઈ ઊંડા પંથકમાં બાંધણી વેચવા ઉતરી ગયા હશે. તમે તો નાહકની ચિંતા કરો છો. તું શું જાણે વિજોગની વ્યથા, ઘણા દીથી મારી ડાબી જમણી ફરકે છે. મારો ગોપાલ હેમખેમ તો હશે ને? અરે જેની ચુંદડી માં અંબા ભવાનીએ સ્વયં પોતાના હાથે જ સ્વીકારી હોય એના જીવનમાં કોઈ દી નોતાવાનું નો થાય. અરે એના રખવાડા તો હજાર હાથ વાળી જગત જનની માં જગદંબા પોતે જ કરતી હોય. અને તોય તમારા હૈયાને દરપત રહેતી ન હોય ને તો ગોપાલ જ્યાં હશે ત્યાંથી અરે સાથ મેં પાતાળેથી ગોતીને તમારી પાસે હાજર કરીશ. બસ ખરેખર ભાઈ? હા કાકા. જોયું ગોપાલ, તારા જેવો રંગરેજ જ્યારે રજપૂતીના ખેલ ખેલવા જાય છે ત્યારે એની શિવલે થાય છે. ખરેખર મને તારી બહુ દયા થાય છે કે ભૂખ તરસથી પીડાતા તારા જીવને મોકલી આપ. નરાધમ, મા અંબાની મહેર હશે તો તું મારો વાળ પણ ભાગો નહીં કરી શકે. અરે હા હા, ઠીક યાદ દેવડાવ્યું. ભાઈ સાંભળ્યું છે કે મા અંબા ભવાનીના મંદિરમાં તે ચુંદડી ઓઢાડવાનો ચમત્કાર કર્યો હતો, તો પછી એક કામ કરને ભાઈ, તારી અંબા માને કહે કે અહીં પણ ચમત્કાર કરીને તને છોડાવી દે. નહીં છોડાવે, કારણ કે તારી અંબામાં પણ મારાથી ભીતિ લાગે. હે મા, હે મા, હે મા, હે મા, હે મા, જય અંબે. Thank you.
બાપુ 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 ગોપાલ 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 મારા દીકરા ગોપાલ ગોપાલ મારા દીકરા બાપુ તું ક્યાં ચાલો ગયો તો દીકરા તું ક્યાં ચાલો ગયો તો દીકરા તું તો કહીને ગયો તો કે બે ત્રણ દીમાં પાછો આવીશ પણ તને ખબર છે એ પછીની એકલતા મારા હૈયા પર કોરડાની જેમ વીજાતી હતી તું ક્યાં ચાલો ગયો તો તું ક્યાં ખોવાઈ ગયો તો બેટા ક્યાં ખોવાઈ ગયો તો સંજોગોની સાંકળમાં ઝકડાઈ ગયો હતો બાપુ પ્રતાપના જન્મ દિવસે રાણાગંડી સીમમાં કેટલાક માણસોએ પ્રતાપને ઘેરી લીધો હતો અને એને બચાવતા હું ગવાયો પણ પ્રતાપના કાકીભાઈ એક માની જેમ જો મારી સારવાર ન કરી હોત તો આજે આજે હેમ કેમ હું તમારી પાસે પાછો ના આવ્યો હોત બાપુ અરે બેટા તું પાછો આવી ગયો એટલે મારી જંગ ખોવાયેલી આંખો ને તેજ ભળી ગયો અને મારા ધ્રુસ્તા હાથો ને નવું જોમ મળ્યું છે બેટા બાપુ નવું જોમ મળ્યું છે નવું જોમ મળ્યું છે બેટા તમે સિદ્ધને કરો વિચાર એ તારો પીયું આવ્યો પરદેશથી અરે તમે જેની જોતા જેતપર ના લઈ જાવ તો તમે શું કરશો તો અમે આ હાલ્યા અરે પણ જેટ પર જઈને તમારે ખરીદવું છે શું હે મને એક વાર જેટ પર એક વાર જેટ પર લઈ જા રે ચૂંટણી
પણ લઈ જાશો ને? ના રે ના, પર ના પંથ ગોરી ચપરા ને લાંબા, જીત પર ના પંથ ગોરી કપરા ને લાંબા, માર્ગ ને કેળે ના વડલા કે આંબા, ગોરુ ચંદડું આ તડકા થી લાગશે રે, રૂપ રોડા નો પાપ મને લાગશે રે, કામની રે ઓ ધીરે લાલ ચટક ચુંદડી નહી લઈ દઉં, હો ગોરે લાલ ચટક ચુંદડી નહી લઈ દઉં, પર લઈ જાઓ ગોરી મુરી રહી જાઓ, પર લઈ જાઓ નકર ડી સાઈ જાશું, જીત પર લઈ જાઓ નકર ડી સાઈ જાશું, અંજળ મેલી ને અમે સાઈ જાશું, એ પછી શીશમ ની ઢોલી હું નહીં પોડું, તારી વેશ મી રજાઈ હું તો નહીં ઓડું, તીરી સાશો તો મુંજાઈ જાશું, તને જેત પર દામની રે, ઓ જીરે લાલ ચટક ચુંદડી લઈ દેશું, હો ગોરી લાલ ચટક ચુંદડી લઈ દેશું. બિચારી ને લાડ લડાવતી હતી, તું તરફ જાઓ, થડકી જા, થડકી જા, સાચું કહું, આ મોંઘી ની માં મરી ગયા પછી હું હેતપ્રીત વગર નો તરસ્યો ભટક્યા કરું છું, દેખાય છે હો, તમારા મોઢા માથે ચોખે ચોખ્ખું દેખાય છે, તમે એમ કરો ને આ ઘડીક વાર તમે મારા ખોળામાં હોઈ જાઓ, મોંઘી તું તાર જા હો, હા, અને ઓલું ધ્યાન રાખજે, અને તૈયારી રાખજે, અને આમ જો ઝપાટો કરજે હો, હા લ્યો આવતારી હવે તમે ખોળામાં, હવે તમારો વારો, ઓલી એ તો કમાઈ લીધું, હવે તમે કમાઈ લ્યો, લ્યો આમ હરખા, ઓહો આવડા મોટા થયા પણ બાયડી ના ખોળામાં કેમ બેસવું એ હજી આવડતું નથી, આમ હરખા થાવ ની, આમ હરખા થાવ ની પણ બેસું છું ને, હા ઘણો વખત થઈ ગયો ને પછી એવા થઈ જશો, લ્યો કયો ગોગી, ગોગી સારું લાગે છે ને, બહુ મજા આવે છે, ગોગી મોંઘી ને એની માની જરૂર છે અને મને ઘરવાળી ની જરૂર છે, તું મારી આરે લગન ના કર, બડ્યું લગન તો કરી લઉં પણ ઘરમાં આવડી મોટી જુવાન દીકરી કુંવારી બેઠી હોય ઈ આપણું સંસાર સુખ જુએ તો બચાડી ની હાકા નાખે ને, હે એટલે પેલા એને પરણાવી દો પછી આપણે બે જણા લગન કરી, પણ મારા જેવું સામે ખાનદાન મળવું જોઈએ ને, હવે તમે ઉઘાડીએ કે હાવ આંધરા થઈને દુનિયામાં ફરો છો, અરે ઓલા મેપા જેવો કલૈયા કોર જેવો જણ તમારી છોડીને બીજે ક્યાં મળશે, ખબરદાર જો એ મેપલાનું નામ લીધું છે તો, હરામખોર નીચ નાલાયક નફટ, એ મેપલા જોડે તો મારી છોડી નહીં જ પરણાવું, આ તે તમારું લોહી ઉકળી ગયું, લોહી ઉકળી ગયું, આ તે મારું લોહી ઉકળે છે સમજ્યા ને, આ ઈ મેપલા અરે જો તમારી છોડી નહીં પરણાવો ને તો હું તમારી અરે લગ્ન નહીં કરું, ગોગી તું મને ધમકી દે છે, અરે મારો ઉપકાર માન કે હું તારી હારે લગ્ન કરું છું, હું રજવાડી માણસ છું, હે તમે મારી હારે લગ્ન કરો છો એ ઉપકાર કરો છો, હવે જા જા ખખડ દજ ડોહરા, અરે હું તારી હારે લગ્ન કરું છું ઈ તારી માથે ઉપકાર કરું છું સમજો ને, બાકી હમણાં આમ કરીને આમ ચપટી વગાડું તો જાળ માંથી બે ચાર કુંવારા ખરે, અરે છીક ખાઉં તો નાક માંથી બે ચાર જવાન જણ પડે, અરે તાલી વગાડું તો આકાશ માંથી બે ત્રણ રાજકુમાર આમ ઉતરે મને પરણવા, જોવું છે, જોવું છે તો જોઈ લ્યો, હમણાં કરી બતાવું, બતાવ, એવું કરી બતાવું, કુમાર ઓરિયો ફાફા મારતો, ચોથો ફેરો ફરો, ચોથું ચોથું, ગોકી
ગોગી ગોગી આ શું માંડ્યું છે ગોગી? ચાલો નાથ ચોથો ફેરો વિચાર કર ગોગી, ગોગી રેવા દે. મંગળિયું વરતાય સવાતા ગોગી, ચોથું ચોથું સાડા ત્રણ ગોગી, ચોથું ચોથું પોણા ચાર ગોગી, ચોથું ચોથું એ આ ચાર. હવે આપણે પરણી ઉતર્યા, ચાલો વડીલ ને પગે લાગીએ. પગે લાગો વરરાજા, વડીલ પગે લાગીએ છીએ. તું જણ નથી? ના, જણી છે. જણી કોની જણી? પારકી જણી નથી, તમારી જ જણી છે. ઓળખી લ્યો. એ એ એ મોંઘી તું, મોંઘી તું આ ઘોઘી ને પરણી? ના, મોંઘી ઘોઘી ને નથી પરણી, પણ બાયડી ભાયડા ને પરણી છે. ઓળખી લ્યો મને. મેપા તું? હા હું મેપો. આ તમારી મોંઘી ને પરણી ગયો, અને મારે સાસુ તો છે નહીં, એટલે અઘણી ના લાડવા લઈને તમે જ આવજો. મોંઘી ત્યાં શું કર્યું? આજી કરવાનું કર્યું. બેટા પ્રતાપ. જી કાકી માં. બેટા, એક માં દીકરાને કઈ ને કઈ આપતી હોય છે. આજે હું તારી પાસે કઈ માંગુ છું. અરે આ શું બોલે કાકી માં? બેટા, આ ઘરમાં કંકુ પગલા પાડતી, છાંજર ઝણકાવતી એક વહુ આવે, એ આંતરના ઓરતા છે. મારી આંખ મીચાય કે પેલા તારા દીકરાને મારા ખોળામાં રમાડતી જાઉં. એવું ન બોલો કાકી માં. હું તમારા એ ઉમરકાને સમજી શકું છું, પણ આ ઘરમાં આવીને કોઈ દુખી થાય હું એવું નથી ઈચ્છતો. કારણ કે એક ચહેરા પાછળ હું મારું ચિત ગુમાવી બેઠો છું. કયા ચહેરા પાછળ બેટા? દુઃખ તો એ જ વાતનું છે કાકી માં, કે એ ચહેરાને મેં એક જ વાર અંબા ભવાનીના મંદિરે જોયો, પણ એ કોણ છે, ક્યાં રહે છે એ વાતની મને કોઈ જાણ નથી. પણ એને ગોતવા હું ધરતીનો છેડો પણ ખૂંદી વળીશ કાકી માં. તું જે ચહેરાની વાત કરે છે, એવો ચહેરો વિજયગઢની રાજકુંવરી ગોરાદેનો પણ છે, અને એ પણ દર આઠમે અંબા ભવાનીના મંદિરે દર્શન કરવા જાય છે. તું એકવાર એને જોઈ તો આવ, કદાચ એ પણ હોય. જરૂર જી આવીશ કાકી માં, કારણ કે એ જ મંદિરના આંગણામાં મારો ચહેરો પણ ખોવાઈ ગયો છે. તમારા વેલડામાંથી ઉતરીને દર્શન કરવા ગયા એ કોણ છે? એ વિજયગઢના કુંવરી ગોરાદે છે. વિજયગઢના કુંવરી ગોરાદે? ગોપાલ, ગોપાલ. અરે પ્રતાપ, મને ભાડ લાગી, મારા ભેરું મને ભાડ લાગી. કોની? હી ચરાની, કે જેને આજ દી સુધી હું ગોતતો હતો. કોણ છે? પહેલી જ વાર જેને જોઈને હું મારું દિલ બારી ગયો હતો, એ બીજી કોઈ નહીં પણ તારા વિજયગઢની રાજકુંવરી ગોરાંદે છે. દોસ્ત, શું વાત કરે છે? હા, હું રાણાગઢ પહોંચતા જ કાકી મને કહીશ કે ગોરાંદે માટે માગું મોકલાવે. એક અરજ કરું પ્રતાપ. શું? વિજયસિંહ ઠાકોર પાસે માંગુ લઈને જવાનો જશ મને લેવા દે. તું માંગુ લઈને જઈશ? હા, આમ તો હું નાનો માણસ છું, પણ એક કલાકાર તરીકે દરબારમાં મારું માન છે, અને મને વિશ્વાસ છે કે ઠાકોર સાહેબ મને નિરાશ નહીં કરે. ભલે બેરુ, ભલે. નાણાગઢ નું માગું મારી દીકરી ગુરાંતે માટે? અરે બેટા, તું તેવી વાત લઈને આવ્યો છે કે જેનો વિચાર હું અને ઠકરાણા ઘણા વખતથી કરતા હતા. પણ એ મને એ તો કહે કે પ્રતાપસિંહ નું માગું તું શું કામ લઈને આવ્યો? હજુર, હું ને પ્રતાપસિંહ બંને કાયા ને છાયા જેવા ભાઈ બંધો છીએ, એટલે પ્રતાપસિંહ પાસે મેં વચન લીધું હતું કે આ સંબંધ બંધવાનો જશ મને લેવા દે. અરે બેટા, તે તો અમારો માર્ગ મોકળો કરી દીધો. તને કહું કે તારા ઉપકાર માટે વિજયગઢ હંમેશા તારું દીવાદાર રહેશે. ના ના, હું આજે રાણાગઢ જણાવી દઈશ કે અમે આ માગું બતાવી લીધું છે. ભલે ઠાકોર સાહેબ, ભલે. ગોપાલ. પ્રતાપ. ગોપાલ મારા દોસ્ત, દરબાર વિજયસિંહે માગું સ્વીકારી લીધું છે. હા, અને આવતી પૂનમે લગ્ન પણ નક્કી થઈ ગયા છે. પ્રતાપ, પ્રતાપ આજે બહુ જ ખુશ છું. હા દોસ્ત, આ બધું તારે જ લીધે છે, ખરેખર તારા હાથમાં જશ રેખા છે. અરે મેં જે કઈ કર્યું તો મારી ફરજ હતી. હા, પણ દોસ્ત,
હવે તારે એક ચુંદડી એવી બનાવવાની છે કે જેને ઓળીને ગોરાંદેનું રૂપ આખા લગ્ન મંડપ ને અજવાળી દે. અરે ભેરું, તું કહે છે એવી જ ચુંદડી બનાવી દઈશ, પણ મને એમ લાગે છે કે હું જ તને સમજાવી શકીશ કે ગોરાંદેના રૂપ ને કેવી ચુંદડી શોભશે. કારણ કે એનું રૂપ જેને જોયું હોય એને જ એનો ખ્યાલ આવી શકે. અરે મારા પર વિશ્વાસ રાખ, તું કે છે એનાથી ચડિયાથી તને ચુંદડી બનાવી દઈશ. અરે પણ મને જોવા તો દે. આ ચુંદડી તો તે જાણે ગોરાંદે માટે જ ન બનાવી હોય. ગોપાલ, હવે તું બીજી ન બનાવતો, મને તું આ ચુંદડી આપી દે. અરે તું જીવ કે તો જીવ કાઢીને દઈ દઉં, આનાથી ચડિયાથી ચુંદડી બનાવી દઉં, પણ આ ચુંદડી ના માગતો મારા ભીરુ. કેમ, આ ચુંદડી શું ખોટી છે? પ્રતાપ, આ ચુંદડી તો મેં મારા મનની માનેલ ગૌરી માટે બનાવી છે. અરે તું કહે તો તારા માટે આવી જ બીજી ચુંદડી બનાવી દઉં. ગોપાલ, ભગવાન પણ ચાંદો અને સૂરજ એક જ વાર ઘડી શક્યા છે, એમ કલાકારને હાથે પણ કોઈ અનમોલ ચીજ એક જ વાર ઘડાઈ જાય છે. તારાથી હવે આવી ચુંદડી નહીં બને. કેમ ના બને પ્રતાપ, જેટલી વાલી મને મારી પ્રીત છે ને એટલી જ મને વાલી છે તારી દોસ્તી. અને જો આવી ચુંદડી નહીં બને ને તો આ જ ચુંદડી તને આપી દઈશ. બસ. તો ગોપાલ, મારી એક શરત છે. શું? તું બે ભેડી લેતો આવજે, જો બીજી ચુંદડી આના જેવી નહીં હોય ને તો હું આજ લઈ લેશો. ભલે ભલે. બાકી દોસ્ત, તે આ ચુંદડી જેને માટે બનાવી છે એનું રૂપ પણ ગોરાંદેથી ઉતરતું નહીં હોય. પ્રતાપ. અરે હા, મારા લગ્નમાં તારે અણવર બનીને મારી પડખે ઉભા રહેવાનું છે. જોજે પાછો બાંધણી વેચવા નીકળી ના પડતો. અરે હોય દોસ્ત, એવું કઈ થાય. ચાલ તારે, હું રાજા લઉં. ચાલ. ઠકરાણા, અરે ઠકરાણા, એક એવા આનંદના સમાચાર દેવા આવ્યો છું કે તમે બેવ જણા સાંભળશો તો તમારા હૈયામાં હરખનો મેરામણ હિલોળા લેવા માંડશે. અરે પણ વાત શું છે તો કહો. અરે ઠકરાણા, વાત જ એવી છે, મારી દીકરીએ પાંચે આંગળી અંબા મને પૂજાશે ત્યારે તો આજે સ્વર્ગને આટે એવું સુખ સાંપડ્યું છે. પણ બાપુ, કયો ને એવી કઈ વાત છે? અરે જોજે તો ખરી બેટા, મારી લાડકી સોનાની ખાટે ઝૂલશે. ઠકરાણા, રાણાગઢ તરફથી આવેલું માગું મેં સ્વીકારી લીધું છે. માગું? કોનું માગું? અરે તારું જ તો બેટા, રાણાગઢના દરબાર પ્રતાપસિંહ સાથે મેં તારા લગ્ન પાકા કરી નાખ્યા છે. ના બાપુ ના, એ નહીં બને. એ નહીં બને? આ તું શું બોલી રહી છે એનું તને ભાન છે? હા, પણ માગું સ્વીકારતા પહેલા મને પૂછવું તો હતું. અરે એમાં તને શું પૂછવાનું હતું બેટા? અને અમે તને ક્યાં ગમે ત્યાં દઈ દઈએ છીએ? આખા મલકના રજવાડાને ઈર્ષા આવે એવા રજવાડા સાથે તારા લગ્નનું પાકું કરી નાખ્યું છે. એ જે હોય તે, પણ હું આ લગ્ન નહીં કરું. કેમ? કારણ કે હું કોઈને મનથી વરી ચૂકી છું. કોને? ગોપાલને. ગોપાલ! લાડકી મા, અરે ખરાચવતની દીકરી થઈને દિલ દીધો તો રંગારાને, અને રંગારાની શી મજાલ કે વિજયગઢની રાજકુરી ઉપર નજર પણ નાખી શકે. એક તરફ તને એને ભરમાવી કપટની જાળમાં ફસાવી, અને બીજી તરફ રાણાગઢથી મારી પાસે માગું લઈને આવ્યો અને મારી સાથે નિર્દોષ હોવાનું નાટક કર્યું. ગોપાળ, તે વિજયગઢની આબરૂની ઉપર નજર નાખી છે, આ તારું માથું દળથી જુદું કરીને જંપીશ. એને તમારી કે મારી સાથે કોઈ કપટ કર્યું નથી. એ નિર્દોષ પર ખોટો જુલુમ ન કરતા. એને મને નથી ફસાવી, પણ મેં એને ફોસલાવ્યો છે, ભરમાવ્યો છે. હું એને દાસીના વેશમાં મળતી હતી. તું ગોપાળને ઉગારી લેવા મારી સામે જુઠ્ઠું બોલી રહી છે. બાપુ, યાદ છે તમને? એક આથમતી સાંજે એક છોકરીને ઉચેક જીવે ભાગતી જોઈ તમે ઘોડાને એની ભણી વાળ્યો, ને આવીને કીધું કે છોકરી કોઈ ફાળ કે ફડકો રાખીશ માં, હું તને તારે ઘેરે મૂકી જાઉં. એ છોકરી કોઈ બીજી નહીં પણ હું જ હતી બાપુ. ગોપાલ બિચારો તો હજી મને દરબારગઢની દાસી ગૌરી સમજે છે. અરે પણ ગુલામગાર કુળની મરજાદ ને નેવે મેલી તું એક કમજાત ને દિલ દઈ બેઠી. આવું કરો ઠકરાણા, આવું કરો,
અરે જ્યાં આપણું પોતાનું જ લોહી આપણને દગો દઈ ગયું હોય ત્યાં બીજાને દોષ દઈને શું ફાયદો? અરે ગોપાલ તો બિચારાને ખબર એ ક્યાં છે કે એને જેને ચાહી છે રાજકુંવરી છે. અરે એને જો ખબર હોત તો એ હસ્તે મોડે મારી પાસે પ્રતાપસિંહનું માગું લઈને ન આવત. મીઠા, જે થવાનું તે થઈ ગયું. તારે તારા બાપની આ દરબારગઢની ઇજ્જત અને આબરૂની ખાતર લગ્ન તો પ્રતાપસિંહની હારે જ કરવા પડશે. જો તારે ગોપાલની હારે લગ્ન કરવા હોય તો મારી લાડકી બાપ અમને વેહુને હસ્તે મોઢે અમલ ઘોળીને દઈ દે. અમે હોશે હોશે પી જાશું. મને સમજાતું નથી કે આપને ક્યાં બિરજવાનું કહું. બેટા, એક ભિખારીને આટલો આવકાર ન અપાય. ભિખારી? હા ગોપાલ, આજે એક દીકરીનો બાપ ઉશાળો બનીને તારી પાસે ભીખ માંગવા આવ્યો છે. તું તું કુંવરી ગોરાંદીના માર્ગમાંથી ખસી જા. આપ શું બોલી રહ્યા છો ઠાકોર સાહેબ? મેં તો કુંવરી બાને જોયા પણ નથી. અરે જેનામાં મહેલના પગે ત્યાં ગણવાની પણ હેસિયત નથી, એ કુંવરી બા સામે આંખ ઊંચી કરીને જોવાની હિંમત પણ કેમ કરી શકે? તેને જોઈ છે ગોપાલ, પણ તું એને ઓળખી શક્યો નથી. તું જેને ગૌરી માનીને ચાહે છે એ દરબારગઢની દાસી નહીં પણ મારી દીકરી ગુરાંદે છે. હા ગોપાલ, આ હું શું સાંભળી રહ્યો છું ઠાકોર સાહેબ? આપ મારે ઘેર સામે ચાલીને, અરે મારા જીવથી વાલા, મારા ભેરુ માટે જેનો હું માંગુ લઈને આવ્યો હતો એ રાજકુંવરી ગુરાંદે, એ જ ગૌરી કે જેની હારે મેં મારા જીવતાની ગાંઠમાંથી, અને આ હું કોઈ ખરાબ સપનું તો નથી જોઈ રહ્યો ને? ના બેટા, આ સપનું નહીં પણ સચ્ચાઈ તારી સામે આવીને ઊભી છે. જો ગોરાંદે તું નિર્દોષે વિવાદ ન કરી હોત અને તું પોતે જ પ્રતાપનું માગું જો મારી પાસે લઈને ન આવ્યો હોત તો આજ તારું મોત નિપજાવવાનું પાપ મારે માથે ચડ્યું હોત. મારાથી આ શું થઈ ગયું? ક્યાં તમારું કુળ અને ક્યાં હું? અરે જન્મતાની સાથે જેને એક સુડલામાં મૂકીને નદીમાં વહાવી દેવામાં આવ્યો હોય એવા ભુજનાથની શું મજાલ કે વિજયગઢના નાથની કુંવરી સામે ભીટ પણ માણી શકું? હું આપનો અપરાધી છું, આપની તલવારથી મારું માથું ઉતારી લ્યો. હું માથું ઉતારવા નહીં પણ માથું ઝુકાવી હું મારી આબરૂની તારી પાસે ભીખ માંગવા આવ્યો છું. અરે આ શું બોલ્યા આપ? હું એટલો નબળો નથી કે વિજયગઢના રાહબ જેવા રાજાની આબરૂને ધૂળમાં રગદોળું, મારા ભેરું પ્રતાપના લગ્નની આડે આવું અને મેં જેને ચાહી છે એ તો ગૌરી હતી, જે હંમેશ માટે મારા જીવનનું એક મીઠું સમણું બનીને રહેશે. અને ગોરાદે તો આજ પણ મારા માટે ઓજલ પડદામાં રહેનારી એક રાજકુંવરી જ છે. ધન્ય છે બેટા, તને ધન્ય છે. આજ વિજયગઢનો રાજવીની રૈયતને કઈ દેવાને બદલે એક એવી ચીજ ભીખમાં લઈને જાય છે કે જેના કોઈ મોલ નથી. આજ હા તારે આંગણેથી વિજયગઢનો રાજા એની આબરૂને લઈને જઈ રહ્યો છે. બેટા બેટા, આજ મને થાય છે કે ભગવાને મને જો રાજાને બદલે એક અંગ્રેજ બનાવ્યો હોત ને તો
તારી પ્રીતને તોડવાનું પાપ તો મારાથી નહોતા ઠાકોર સાહેબ. તારી અને વિજયસિંહ ઠાકોર વચ્ચેની બધી વાતચીત મેં સાંભળી. એક આદર્શ રાજાની આબરૂ પર તે તારી પ્રીત ઓળઘોળ કરીને આખા રાજ્યની રૈયતનું ઋણ એકલે હાથે ચૂકવી દીધું છે બેટા. આજે મને સમજાણું કે પામવા કરતા આપવામાં વધુ મજા છે. હા બેટા, એક સાધારણ રંગરેજનું નામ એક રાજકુંવરીના મોઢેથી ન શોભે કુંવરી બા. ગોપાલ, હું તને કેમ સમજાવું? જો મેં ગોરીનો રૂપ ન લીધું હોત તો આ દુનિયા મને તારા સુધી ન પહોંચવા દેત. ગોપાલ, હવે તો આ શરીર જ રાજકુંવરીનું રહ્યું છે, પણ એનું હૈયું તો ગોરીનું થઈ ગયું છે. મારે ફક્ત તારો હાથ ઝાલીને જ ભવની વાટ કાપી છે. ગોપાલ, મારે ગોરીનો હાથ ઝાલીને ભવની વાટ કાપી હતી. ગોરાંદીનો હાથ ઝાલવાની તો મારામાં હેસિયત પણ નથી કુંવરી બા. ગોપાલ, ગોપાલ, હું તને મનથી વરી ચૂકી છું. હું તારા વિના જીવી નહીં શકું. ગોપાલ, ચાલ આપણે કોઈ બીજા પંથકમાં ઉતરી જઈએ જ્યાં આપણને કોઈ નોખા ન પડી શકે. કુંવરી બા, જેવું છળ તમે મારી સાથે કર્યું છે એવું છળ હું મારા ભેરુ પ્રતાપ સાથે નહીં કરી શકું. અને હું જો એને દગો દઈશ તો આ દુનિયામાં દોસ્તીના કોઈ મોલ નહીં રહે. અને તમારા પિતા વિજયસિંહ ઠાકોર જેવા આદર્શ રાજાને આપેલું વચન જો હું તોડું તો તો આ જગતને વફાદારી જેવા શબ્દ પર પણ વિશ્વાસ નહીં રહે. ગોપાલ, મારા રોમ રોમમાં તું વસી ગયો છે. હું મારા આંખને આગ ચાપી દઈશ, પણ ગોપાલને ભૂલી જાય. અને છતાંય જે મને યાદ કરે તો એ કહેજો કે ભગવાન પાસે એ માંગે કે આવતા ભવમાં મારો જન્મ તમારા જેવી હેસિયત વાળા ઘરમાં આપે, જેથી મારી આવો ચોકતો ના બેઠો પડે. મીરબા, આજે રાજકુંવરી બાના મન પર શું બીતી હશે એ વિચારે તો મારી નિંદર વેરણ થઈ ગઈ છે. પણ એવું તો શું થઈ ગયું? મીરબા, શું કહું, ગોપાલ અને કુંવરીબા વચ્ચે કળાપૂર પ્રેમ હતો. હવે જાજા ગાંડી, ગોપાલ અને કુંવરીબા વચ્ચે વળી શું હોય? ગોપાલ અને કુંવરીબા વચ્ચે શું હતું એ હાલ હું તને માંડીને વાત કરું. હાલ હાલ પ્રતાપ જી, તારો ભેરુ ગોપાલ હજી સુધી ચુંદડી લઈને કેમ નહીં આવ્યો હોય? આ ફિકર ના કરો બેન, રાજના કોઈ પણ સિપાહીને ગોપાલના ઘરે મોકલાવી અને ચુંદડી મંગાવી લેશું. પ્રતાપ, ગોપાલ, 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 મારા દોસ્ત ક્યાં અટવાઈ ગયો? તો દોસ્ત, અમારી ગૂંથણીના દોર કરતા આ દુનિયાના દોર એટલા અટપટા હોય છે કે એમાં ક્યાંક ને ક્યાંક અટવાઈ જવું પડે છે. ચાલ જવા દે વાત, મેં તને વચન દીધું તું ને પૂરું કરવા આવ્યો છું. લે આ ચુંદડી. હા શું, તું બીજી ચુંદડી ના લાવ્યો? આ ચુંદડી તો તે તારી ગૌરી માટે બનાવી હતી. ના ગોપાલ, આ ચુંદડી લઈને હું તારું દિલ દુખાવા નથી માંગતો. લઈ લે દોસ્ત. અરે જેની ઓઢણહારી જ એક સમણું બની ગઈ છે, પછી આ ચુંદડી રાખીને હું શું કરું? કેમ, શું થયું? એ વાત હું તને પછી કરીશ. આજે તો ખુશીનો દિવસ છે, હું તારા લગ્નનો લાવો લેવા આવ્યો છું. ચાલ તું કહે છે તો જવા દઉં છું. ગોપાલ, આજે હું બહુ ખુશ છું. આજના દિવસે એક એવું ગીત છેડ કે જેમાં એક પ્રેમીના અંતરનો પડઘો હોય. ભલે ભીરુ,
મારી નખના પરવાળા જેવી ચુંદડી મારી નખના પરવાળા જેવી ચુંદડી હો મારા રુદિયાના રંગે રંગી ચુંદડી રે મારી ચુંદડી નો રંગ રાતો લાગડી ઓઢો ને સાય બજાદી ચુંદડી રે મારી નખના પરવાળા ચાલો બાપુ, હવે મારાથી આ ગામમાં નહીં રહી શકાય. તારા મનની વેદનાને હું સમજી શકું છું બેટા. ત્યાં મારા દીકરાને હસતો હસાવતો ન જોઈ શકું, એ ગામમાં રહીને મારે શું કામ છે? ચાલ ચાલો બેટા. ગોપાલ, ગોપાલ, ગોપાલ ક્યાં છે? ખબર નથી દરબાર. ભાઈ, ત્યાં ગોપાલને જો. ગોપાલ હવે ક્યારે નહીં આવે. કેમ કુંવરભા? આપની દોસ્તીને ખાતર
ગોપાલ પોતાની પ્રીતનું બલિદાન આપી અને જાતો રહ્યો. પ્રીતનું બલિદાન મારી દોસ્તીની ખાતર? હા, ગોપાલ અને રાજકુંવરી ગોરાદેને કુદરતે પ્રીતની અતૂટ ગાંઠે બાંધ્યા હતા. શું વાત કરે છે! ગોપાલને ખબર નહોતી કે એણે કુંવરીબા સાથે પ્રીત બાંધી છે. કેમ? કારણ કે કુંવરીબા એને હંમેશા દાસીના રૂપમાં જ મળતા. ઓ, તો હવે હું ગોપાલને માંડવે લાવ્યા વગર પાછો નહીં ફરું. એ ભાઈ, આજે હું મારું સપનું પૂરું કરીને જંપીશ. એ પ્રતાપનું માથું વાઢીને જો એના જ લીલા માંડવે ન લટકાવું તો મારું નામ પણ દુર્જન નહીં. ગોપાલ, ગોપાલ! પ્રતાપ, લીલો માંડવો મેલીને તું મારી પાછળ છે જ નહીં આવ્યો? કારણ કે એ લીલો માંડવો તારી હાજરી વિના વેખાઈ જશે. દોસ્ત પ્રતાપ, તે મારા પર ઘણા ઉપકારો કર્યા છે, પણ આ ઉપકારનો બોજ હવે મારાથી નહીં ખમી શકાય. મારાથી અજાણતા ઘોર પાપ થઈ ગયું છે ગોપાલ. જો તારી અને ગોરાદેની પ્રીત વિશે મને જરા સરખી પણ જાણ હોત તો મારાથી આવી ભૂલ ન થાત. પણ ભગવાને મને અણીટાણે દોસ્તને દગો દેતા રોકી લીધો છે. પાછો વળ ગોપાલ, ગોરાદેના લગ્ન હવે તારી સાથે થશે. ના પ્રતાપ, હું તારી સાથે પણ દગો નહીં રમી શકું. અરે, જે ભેરુના સગપણનું કારણ હું બન્યો એ ભેરુના લગ્નનો માંડવો વીખી નાખવાનું મારાથી નહીં થઈ શકે. ના ગોપાલ, એ લીલે માંડવે પોંખાવાનો ખરો હકદાર તું છે, હું નહીં. ને જો તું પાછો ન વાળ તો તમારે મરતો ભાળ. પ્રતાપ! હા ગોપાલ, તને આપણી દોસ્તીની આડ છે, ચાલ મારી ભેડું. ગોપાલ! આ ભાલાથી તમે બંને વિંધાઈ જાઓ એ પહેલા મને લાગે છે કે તને મારી ઓળખાણ કરાવી દઉં. એટલે મર્યા પછી તારા જીવને એ અજંપો ન રહે કે તને તારા મારતલનું મોઢું જોવા ન મળે. દુર્જનસિંહ? ફક્ત દુર્જનસિંહ નહીં, પણ હવે પછીના રાણાગઢના નવા ધણી ઠાકોર સાહેબ દુર્જનસિંહ. Stop!
દીકરા ક્યાં ચાલ્યો ગયો તો? દુર્જનસિંહ, આ બધું કાકા સાહેબ ઉપરથી ભલો દેખાતો, પણ રાજ મેળવવાની લાલચમાં એ મારી જિંદગી પાછળ પડ્યો હતો. મને લાગે છે કે તમને તમારા દીકરાથી વિખૂટા પાડનાર નરાધમ આ જોવો જોઈએ. ભગવાનનો પાળમાન કે તને હિમખેમ રાખ્યો. પ્રતાપ બેટા, લગ્નની ઘડીએ તું ક્યાં ચાલ્યો ગયો હતો? ચાલ બેટા પ્રતાપ, લગ્નનું મુહૂર્ત વીતી રહ્યું છે. ના ઠાકુર સાહેબ, લગ્નની ચોરીએ ફેરા ફરવાનો ખરો હકદાર હું નહીં, પણ મારો ભેરુ ગોપાલ છે. પ્રતાપ બેટા, તું આ શું બોલી રહ્યો છે? હા કાકીમાં. પ્રતાપ, હું તારી વાત સમજી શકું એમ છું, પણ રાજકુટુંબના રિવાજોને હું તોડી શકું એમ નથી. અગર ગોરાંડેનો હાથ એક અંગ્રેજના હાથમાં સોંપી દઉં તો વિજયગઢની આબરૂ, માન, મર્તબો સઘળું ગુમાવી બેસું. વાહ ઠાકોર સાહેબ, આ દુનિયા પણ કેવી દોરંગી છે. દેદી, માં અંબાને જ્યારે આઠમની પહેલી ચુંદડી ચડાવવાની હતી ત્યારે લોકોએ મારો ગોપાલ રંગરેજનો દીકરો નથી એમ કહીને એને રોક્યો હતો, અને આજે ઈ જ ગોપાલ દુનિયા માટે ફરી પાછો રંગરેજ બની ગયો. હજુર, ગોપાલ કોનો દીકરો છે, કયા કુળનો છે એ તો હું નથી જાણતો, પણ હજુર જેથી ગોપાલ મળ્યો તું ને તેથી એના ગળામાંથી આ માળા મળી હતી. અરે, આ તો રાણાગઢનું રાજીન. આ ચકતું તમે પ્રતાપને બચાવવા આપણા કરણના ગળામાં પહેરાવી દીધું તું, અને મારા પેટના ચણાને મેં હત્યારાના હાથમાં સોંપી દીધો હતો. કરણ, કરણના બાપુ, આ ગોપાલ નહીં, આપણું કરણ છે, મારું કરણ, મારું કરણ, કરણ આપણું કરણ છે, મારો દીકરો, મારો દીકરો કરણ છે, કરણ મારું કરણ, કરણ છે મારો દીકરો. બેટા કરણ, બાપુ આજે મને ખરેખર ખાતરી થઈ કે હત્યારાના હાથ કરતા હરિના હાથ ખરેખર વધારે લાંબા હોય છે. બેટા, બાપુ. ઠાકુર સાહેબ, હવે તો ગોપાલની હૈસિયત અને ખાનદાની વિશે આપને કોઈ શંકા નથી ને? ના બેટા, જે મા બાપે રાજબીજને બચાવવા સારું પોતાના દીકરાનો ભોગ આપ્યો, એવા ખાનદાન અને ખમીર બનતા મા બાપના દીકરાને મારી દીકરીનો હાથ સોંપતા હું ગૌરવ અનુભવીશ. ચાલ બેટા કરણ, ચાલ. ઠાકોર સાહેબ, ઠાકોર સાહેબ, કોરીબાનો દરબારગઢમાં કે ક્યાંય પત્તો નથી. હે, શું વાત કરે છે? ગોપાલ, જો વિધિ કોઈ વસ્મો ખેલ ખેલશે તો આ આપના મેળાપના મંડપમાં આવી હું મારા આયખાનો અંત આણી દઈશ, પણ પારકે ચુંદડી તો નહીં જોડું, નહીં જોડું ગોપાલ.
ગોપાલ, આપના મેળાપનો મંડપ ઈજ છે, ઈજ આથમનો સુરત છે, કુદરતના રંગો પણ ઈજ છે, પણ આપના જીવનના રંગો બદલાઈ ગયા છે. વખતે આપણને વિખોટા પાડી દીધા છે. આ જગ્યાએ કીધું હતું કે મારા આખાનો અંત આણીશ, પણ પાર કે ચુંદડી તો નહીં જોડું. જો તમારા મોત પછી અહીંયા આવે તો આ ચુંદડી મને તારે હાથે ઓઢાડી દેજે, ઓઢાડી દેજે હો. શું કરે છે ગૌરી? તે તારું વચન નિભાવ્યું, મને મારું વચન નિભાવી લેવા દે ગોપાલ. ના ગૌરી ના, આપણી પ્રીતની વચ્ચે ઉભેલી રિવાજોની દિવાલો આજે તૂટી ગઈ છે. હા ગૌરી, રાણાગઢના રણમલ અને રાજબા મારા ખરા મા બાપ છે. પણ મારા બાપુ ઠાકોર સાહેબે પણ આપણા લગ્નની મંજૂરી આપી દીધી છે. ગોરંદે હાલો માંડવે, આ ચુંદડી ઓઢાડવા માટે મારું મન ક્યારનું વિથન કરી રહ્યું છે. ગોરાંદે